गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपनि विद्या संकुल वेब सीरीज में हूँ तमारा बधानु हार्दिक स्वागत करूँ छू। केम छो धोरण छ ना विद्यार्थी मित्रों, मजा में ने? आज आपणे तमारा धोरण में सामाजिक विज्ञान विषय में 15मो पाठ भणवा जई रह्या छीए, जेनुं नाम छे सरकार। सरकार केवी छे, केवी हशे, शुं छे, ए तमाम विषय आपणे आ पाठ में जाणीशुं। तो जाणीए, शीखीए पाठ 15मो सरकार। आपणो देश भारत दुनियामां सौथी मोटी लोकशाही धरावतो आपणो देश, घरनो वहीवट अने संचालन वडीलो करे छे। बस आज रीते देशनुं संचालन कोण करे छे? सरकार। આપણા દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ આપણે। દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે। દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે। બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। આપણું બંધારણ જે આઝાદી સમયે ઘડવામાં આવ્યું હતું, એ બંધારણને અનુરૂપ, એ બંધારણને લક્ષ્યમાં રાખીને જ તમામ કાયદાઓ ઘડવામાં આવે છે। એ કાયદામાં સુધારા પણ કરવામાં આવે છે અને તેનું અમલ કરવાનું કાર્ય પણ સરકાર દ્વારા કરવામાં આવે છે। આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે। આપણે ચૂંટણી યોજાય છે દર વર્ષે, એમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો મતદાન કરે છે અને આ મતદાન દ્વારા કોઈ પણ એક સરકાર, કોઈ પણ એક નેતા તરીકે ચૂંટવામાં આવે છે, તે દેશનો કાર્યભાર સંભાળે છે। હવે અહીંયા છે સમાચારપત્રના કટિંગ્સ। વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ, મંગળવારે લેખાનુદાન, સવર્ણ ગરીબો માટે 10% અનામત, 40% સુધીના ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીથી મુક્ત, વાઇબ્રન્ટ માટે એરપોર્ટ પર સમથિંગ, જે કાંઈ હોય આવા સમાચારપત્રના કટિંગ્સ છે અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં પણ હશે। આગળ જોઈએ, ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, સરકાર દ્વારા જે કાર્યો કરવામાં આવે છે, નિર્ણયો કે જાહેરાત અંગે જાણી શકીએ છીએ। આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ। લોકશાહી લોકોથી, લોકો વડે અને લોકો માટે શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે। ફરીવાર કહું છું, લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી કોઈ સંસ્થા હોય, કોઈ શાસન વ્યવસ્થા હોય, તો એને કહેવામાં આવે છે લોકશાહી શાસન વ્યવસ્થા। લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને આગવું સ્થાન ધરાવે છે। એક પ્રવૃત્તિ છે તમારા માટે, જોઈએ। દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભે છપાયેલ વિગતો એકઠી કરી સરકારના કાર્યો અંગે સંગ્રહ પોથીનું નિર્માણ કરો। સરકાર દ્વારા જે જે ન્યૂઝ છાપવામાં આવે છે ન્યૂઝ પેપરમાં, એનું કટિંગ કરો અને તે એક સંગ્રહ કરો એનો। સરકારના કાર્યો અને જીવનમાં સુવિધા અંગે ચર્ચા કરી વિવિધ સુવિધાઓની યાદી કરો। સરકારે જે જે સુવિધાઓ આપણા માટે પૂરી પાડી છે એના કટિંગ્સ ભેગા કરી અને એક સંગ્રહ પોથી બનાવો। હવે જોઈએ આપણો દેશ અને આપણી સરકાર। આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે। દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે, આવી સમસ્યાઓ અને અગવડતા સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે। સરકાર એટલે એ કોઈ મશીન નથી કે શરૂ કરી દીધું અને ઓન થઈ ગયું, બંધ કર્યું અને ઓફ થઈ ગયું। સરકાર એક વ્યક્તિ છે, તો આ એક વ્યક્તિ સંપૂર્ણ દેશનું શાસન ચલાવી શકે નહીં, તો એના માટે અલગ અલગ પાર્ટ, અલગ અલગ વહીવટો સંભાળી શકે એવા અલગ અલગ સ્થળોએ વિવિધ પાર્ટ્સ નક્કી કર્યા છે, જેનાથી વિવિધ સ્તરે લોકો કામ કરે છે અને જેનાથી સરકારનું કાર્ય સરળ બને છે। લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે। સ્થાનિક સરકાર એટલે જ્યાં એ લોકો રહે છે ત્યાં, રાજ્ય સરકાર એટલે આપણી ગુજરાત, આપ જે કંઈ રાજ્ય છે તેની સરકાર, અને પછી રાષ્ટ્રીય સરકાર, રાષ્ટ્રની સરકાર। આગળ જોઈએ,
સ્થાનિક સરકાર કોને કહેવાય? કે જે ગામ અને શહેરનો કાર્યભાર સંભાળે એને સ્થાનિક. રાજ્ય સરકાર કોને કહેવાય? તો કે સમગ્ર રાજ્યમાં જે કાર્યભાર સંભાળે રાજ્યનો એને રાજ્ય સરકાર કહેવાય. હવે રાષ્ટ્રીય સરકાર કોને કહેવાય? તો કે જે સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે એને કહી શકાય આપણે રાષ્ટ્રીય સરકાર. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભ, સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. દરેક દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દરેક દેશની શાસન વ્યવસ્થા અલગ અલગ પ્રકારની છે. ત્યાં લોકો તેના સરકાર તેના સંદર્ભે નક્કી થાય છે કે કેવી રીતે કોના આધારે સરકારને અને શાસન વ્યવસ્થા રચવી. એટલે સમગ્ર દુનિયાના અલગ અલગ દેશોમાં શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. હવે સરકારના પ્રકારો જોઈએ. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થા જોવા મળતા સરકારના પ્રકાર અંગે આજે આપણે જોઈએ. આ પ્રકારના શાસનમાં લોકશાહી સરકાર જોઈએ આપણે પહેલાં. તો કે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનું પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. એક ચૂંટણી યોજાય છે. ચૂંટણીમાં જેને સૌથી વધારે મત મળે છે એ પ્રતિનિધિ તરીકે, લીડર તરીકે, નેતા તરીકે ચૂંટાય છે અને એ લોકોને કેન્દ્રમાં રાખીને, લોકોને લક્ષ્યમાં રાખીને કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખ શાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં કેવી છે? સંસદીય લોકશાહી. કોઈ કોઈ દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રીની વડાપ્રધાનની પસંદગી થાય છે. આપણા દેશમાં એવી રીતે વડાપ્રધાનની પસંદગી થાય છે, મુખ્યમંત્રીની પણ. પરંતુ દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખ શાહી પદ્ધતિથી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. જ્યારે ભારતમાં કેવી લોકશાહી છે? સંસદીય લોકશાહી. સંસદ સભ્યો નક્કી કરે છે વડાપ્રધાન કોણ બનશે. પહેલાં આપણે લોકો અને પછી સંસદ સભ્યો. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આટકતરી રીતે લોકો જ કરે છે. આમ જોવામાં આવે તો સરકારનું સંચાલન લોકો દ્વારા સીધું મતદાન થાય અને તેવી રીતે લોકો જ નક્કી કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય જ નથી. લોકોના કલ્યાણ માટે, લોકોના સર્વકલ્યાણ અર્થે, સર્વાનુમતે કલ્યાણ સાધવા માટે લોકશાહી સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. લોકો જ નક્કી કરે કે કોણ શાસન કરશે. સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. સરકાર જે જે કાર્યો કરે છે એ બધા લોકો માટે જ હોય છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. 5 વર્ષ પછી ફરીને ચૂંટણી યોજવામાં આવે છે. સામ્યવાદી સરકાર. આપણે પહેલાં જોઈએ લોકશાહી સરકાર સરકારના પ્રકારમાં, હવે જોઈએ સામ્યવાદી સરકાર. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખા પણ આને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથ્થું શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. હવે અહીંયા આ જે સામ્યવાદી સરકાર છે તે કેવી એક સમાનતાના ધોરણે નક્કી થાય છે? સરખાપણાના આધારે, સામ્યતાને આધારે.
વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને મહત્વ આપવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી સરકાર શાસન વ્યવસ્થા ચાલે છે. વિશ્વના અમુક દેશોમાં તો સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક દેશો એવા છે કે જ્યાં સામ્યવાદી વિચારધારાને આગળ વધારીને લાંબા ગાળા સુધી, લાંબા વર્ષો, અનેક વર્ષો સુધી કોઈ સામ્યવાદી સરકારમાં કોઈ એક જ વ્યક્તિ ઘણા બધા વર્ષો સુધી શાસન ભોગવે છે. એક હતું શાસન. આગળ જોઈએ, શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા, સામ્યતાના આધારે જોડી સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. શ્રમિકો એટલે મજૂરો કે શોષિત લોકોને, કે જે અત્યાચારનો ભોગ બન્યા છે, જે શોષણનો ભોગ બન્યા છે, એવા લોકોને આર્થિક રીતે, બૌદ્ધિક રીતે અને વૈચારિક રીતે સમાનતાના આધારે જોડીને સરકારનું શાસન ચલાવાય છે. એ લોકોને ધાક ધમકીથી એ લોકો સામ્યવાદી સરકાર શાસન ચલાવે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. આપણે જેમ વાત થઈ એમ વ્યક્તિગત રીતે કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો એવા છે કે જે થોડા દૂર જઈ, તે થોડા આગળ જઈ રાજાશાહીની રીતે શાસન કરવા માંડે છે, કે જાણે એ પોતે એક જ શાસન ચલાવે છે, પોતે એક જ બધો કરતા હરતા છે, બીજું કોઈ નથી, અને પોતે જેમ કે એમ જ આખો દેશ ચાલશે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. રાજાશાહી સરકાર, પહેલું લોકશાહી, બીજું સામ્યવાદી અને ત્રીજું રાજાશાહી. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. જે રાજા હોય એના મોટા દીકરાને ગાદી મળે, પછી એના પાછા મોટા દીકરાને ગાદી મળે, આવી રીતે વારસામાં પદ મળે રાજાનું. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર નથી હોતો. લોકો દ્વારા નક્કી નથી કરી શકતા કે અમારો રાજા કોણ. એ તો વારસામાં જે રાજા વારસો જે હોય એ નક્કી કરે કે કોણ રાજા બનશે, અને વર્ષોના વર્ષો સુધી, પેઢી દર પેઢી એ જ રાજા બનતા આવે છે. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જ જોડવામાં આવે છે. ઘણા દેશો એવા છે કે જ્યાં શાસન બીજા ચલાવતા હોય અને રાજાને નામ તરીકે જ ખાલી રાખવામાં આવે. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે. ત્યાં એક જ વ્યક્તિનું શાસન હોય છે. એક વ્યક્તિ જેમ ઈચ્છે તેમ થાય. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. એ જે કે પથ્થરની લકીર. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. ત્યાં લોકો વિશે વિચારવામાં આવતું નથી, પોતાના એક રાજા વિશે જ પોતે વિચારે છે. તે લોકોની સુખાકારી, લોકોના કલ્યાણાર્થે, લોકોની સુવિધા માટે કંઈ કામ નથી કરતા, અથવા તો કરે છે તો વધારે સુવિધા પોતાને મળે, રાજાને મળે, એવી રીતે કાર્યો કરે છે. લોકશાહીના મૂલ્યો આપણે ત્રણ પ્રકાર જોયા. સૌથી પહેલા સરકારના, લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી. હવે જોઈએ લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવનધોરણને ઊંચું લાવવા, તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલ કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. અહીંયા તમને મતદાનનું ચિત્ર આપવામાં આવેલું છે. મતદાર છે અહીંયા આ બંને, અને અહીંયા તે મતદાન કરી રહ્યા છે.
હવે જોઈએ સરકાર અને કાયદો. અહીંયા ન્યાયના દેવીનું એક ચિત્ર છે, 15.3 લખેલું છે. તેમાં સરકારનું કામ શું છે? કાયદા બનાવવાનું. આ કાયદો સૌએ માન્ય રાખવો પડે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. કોઈ કાયદો લોકોના કલ્યાણાર્થે નથી અથવા તો લોકોના કલ્યાણમાં ક્યાંક અડચણરૂપ બને છે તો તેમાંના સુધારો કરવાની સત્તા પણ સરકાર ધરાવે છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. જો લોકોને તે અનુકૂળ નથી આવતું તો તે કાયદાને પડકાર પણ કરી શકે છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકે છે. પોતાને જ્યારે કોઈ અન્યાય થાય છે, કોઈ એવો કાયદો છે કે જે પોતાને અન્યાય થાય એવો હોય છે, અથવા તો વ્યક્તિગત કોઈને અન્યાય થાય છે કે કંઈ પણ મુશ્કેલી થાય છે, તો તે અદાલતનો સહયોગ સાથ પણ મેળવી શકે છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ નથી થતું, ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકો તેનું અમલીકરણ નથી કરતા, લોકો તેનો અમલ નથી કરતા, કાયદો બની ગયો પછી પૂરું, એનો અમલ જે કરવો જોઈએ તે થતો નથી, તો ત્યારે તે પોતાનો અવાજ અદાલતમાં પણ રજૂ કરી શકે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચનો કે આદેશ પણ કરી શકે છે. જો જરૂર જણાય અદાલતને તો સાથે સરકારને વિવિધ પોઈન્ટ્સ માટે, વિવિધ મુદ્દાઓ માટે કોઈ સૂચન અથવા તો આદેશ પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. ન્યાયની દેવી, સરકાર અને કાયદો આપણો લાસ્ટ ટોપિક હતો પાઠનો. અહીંયા ન્યાયની દેવી આવેલી છે. અદાલતમાં આમની સ્ટેચ્યુ હોય છે. અહીંયા આપણે સરકાર અને કાયદો સાથે સરકાર નામનો પાઠ, 15મો પાઠ પૂર્ણ કરીએ છીએ. હોમવર્ક આપી દઉં છું સાથે જ. સરકારની જરૂર શા માટે છે એનો જવાબ છે. બીજા ટૂંકા પ્રશ્નો છે. સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે? દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે એના જવાબો પણ છે. યોગ્ય જોડકા જોડો. જોડકાના જવાબ મેં તમને સાથે જ આપી દીધા છે નીચે. લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. કારણ છે, તમારે વૈજ્ઞાનિક કારણ લખવાનું છે. લોકોના અધિકાર માટે રાજા, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. સરકાર કાયદામાં ફેરફાર કરે છે. વૈજ્ઞાનિક કારણ છે જવાબો સહિત. અને હવે છે ખરા ખોટા, જેના જવાબો પણ સાથે આપેલા છે. આ હોમવર્ક સ્ટુડન્ટ્સ તમારે વ્યવસ્થિત રીતે સરસ મજાના અક્ષરોએ ફેરબુકમાં લખીને કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં પાઠ 16 સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.